3.5 કરોડના ખર્ચે ખંભાળિયામાં નવીન આરટીઓ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજે દ્વારકા જિલ્લાની નવી અદ્યતન કચેરી મળી છે. 3.5 કરોડના ખર્ચે બનેલ અદ્યતન એઆરટીઓની કચેરીનું મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા, તેમજ અદ્યતન આ કચેરી આમ જનતા માટે કાર્યરત થતાં લોકોને હવે આધુનિક સુવિધાઓનો લાભ લઈ શકશે. ડ્રાઇવિંગ લાયસન્સથી માંડી તમામ સુવિધાઓ સુવિધાસભર કરી દેવાય છે. લોકોને હવે સારી સુવિધાઓ આ કચેરી દ્વારા મળી રહેશે. ઓનલાઈન સુવિધાઓમાં વધારો કરાતા લોકોને કચેરીના ધક્કા ખાવા નહીં પડે. લોકોને કેટલાય સમયથી પડતી હાલાકીનો અંત આવશે તેવું સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા. માનનીય મુખ્યમંત્રી દ્વારા એઆરટીઓ ખંભાળિયાની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આજરોજ ગુજરાત રાજ્યની જુદી જુદી 5 કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું, જેમાંની આપણી દેવભૂમિ દ્વારકા જિલ્લાની નવી કચેરીનું ઉદ્ઘાટન થયું છે. આ નવી કચેરી 3.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી છે. આમનું બાંધકામનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટરની આજુબાજુ છે. અત્યાર સુધી અમારી જૂની એઆરટીઓ કચેરી ભાડાના મકાનમાં ચાલતી હતી, પણ આ નવી કચેરી આવતા દેવભૂમિ દ્વારકાની જનતાને ખૂબ જ સારો અનુભવ મળશે, ખૂબ જ સારી સુવિધા મળશે. અત્યાર સુધી લાયસન્સ રિન્યૂ માટે પબ્લિકને આરટીઓમાં આવવાની જરૂર પડતી હતી. હવે અમારા આરટીઓ દ્વારા ફેસલેસ સર્વિસ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. કોઈ વ્યક્તિની ગાડી ડિટેન થાય તો તેમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા ઉપલબ્ધ છે. તદઉપરાંત અત્યાર સુધી અમારી કચેરી દ્વારા જે ટેસ્ટ લેવામાં આવતા હતા તે મેન્યુઅલી ટેસ્ટ લેવામાં આવતા હતા. આ નવી કચેરી ખાતે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ બનાવવામાં આવેલો છે, જે સેન્સર બેઝ છે. હવે સોમવારથી કોઈ પણ અરજદારો આરટીઓ કચેરીમાં ટેસ્ટ માટે આવશે ત્યારે તેમને 4 જુદા જુદા ટેસ્ટ આપવાના રહેશે. તેમને ઇંગ્લિશમાં આટો કરવાનો રહેશે, તેમને રિવર્સ કરવાનું રહેશે, રિવર્સ એસ, ત્યારબાદ તેમને પાર્કિંગ કરવાનું રહેશે. તદઉપરાંત તેમને ઢોરાણ ઉપર ગાડી ઊભી રાખવાની રહેશે. જો એમની ગાડી પાછળ આવશે તો 15 ઇંચ કરતાં વધારે પાછળ આવશે તો એમની ગાડી ફેલ થઈ જશે. એટલે આટલી કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ લેવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને વધુ સારા સ્કિલ ડ્રાઈવરો મળશે. મારી દેવભૂમિ દ્વારકા જિલ્લાની જનતાને અનુરોધ છે કે તમે અમારી નવી આરટીઓ ઓફિસની કચેરીની મુલાકાત લો, સારી સુવિધા છે, તેમનો મહત્તમ લાભ લો. આ કચેરી આપના માટે જ બનાવવામાં આવેલી છે. દેવભૂમિ દ્વારકાની જિલ્લાને હજી મારો અનુરોધ છે કે તમે રોડ ઉપર સેફ્ટી જાળવો, દેવભૂમિ દ્વારકા જિલ્લાને રોડ ઉપર સલામત બનાવો. જય હિન્દ.